पंचास्तिकाय भगवान कुमकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ने टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां गाथा 31 अने 32 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथा एनी टीका अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचनना महद अंशो आपणे कर्या छे, शेष अंशो आजे लईए छीए। प्रवचन प्रसाद भाग पहेलो पान नंबर 179। अहीं चौथा पेरेग्राफ में गुरुदेव कहे छे के जीव राशि में अनंता जीव अनादिकाल थी भ्रांति वाला छे। शरीर कर्म आदि पर पदार्थ ने पोताना मानी भ्रांति में पड़ेला छे ने शरीर कर्म रहित आत्मा शुद्ध छे एम भान करी पोतामां श्रद्धा ने लीनता करे ने मुक्त थाय ते सिद्ध छे। भ्रांति में पड़ेला छे, संसारी छे अने बीजा जे शरीर अने कर्म रहित आत्मा शुद्ध छे एवं भान करी एवं पुरुषार्थ करी अने स्वरूप में एकाग्रता करी लीनता करी ने स्थिर थया एवा मुक्त आत्माओ छे ते सिद्ध छे। आगळ कहे छे के निगोदनो जीव होय के सिद्धनो होय तो पण पोतानी मर्यादामां रहेल छे। मूळ वात तो आ चाले छे। आ गाथानी अंदरथी बहु महत्वनी वात गुरुदेवे आ काढी छे। जीव पोते पोताना क्षेत्रनी बहार काई करतो नथी। जीव ने पोताने अनंत गुण होवा छतां मर्यादा छे अने मर्यादा छे एटलू ज नहीं पण पाछू पोतानुं जे सामर्थ्य छे ए सामर्थ्य घटतुं पण नथी। अगुरु लघु एटले वधवुं पण नहीं ने घटवुं पण नहीं। जेटलुं जेम सामर्थ्य छे एमां काई उणप पण आवे नहीं अने एमां घटाड़ो पण न थाय एटले बंने वात छे। मर्यादानी वात तो खरी पण मर्यादानी साथे ए वात पण खरी के जेटलुं सामर्थ्य छे एटलुं पूर्णपणे प्रकाशित थया विना रहेतुं ही नथी। केवल ज्ञान थाय छे, केवल दर्शन थाय छे तो एनुं सामर्थ्य छे અને એ સામર્થ્ય કોઈ પર્યાયમાં જવાથી લુપ્ત થઈ જાય છે એમ બનતું નથી। એ સામર્થ્ય ચાલ્યું જાય છે, નુકસાન પામે છે એમ થતું નથી। નિગોદની પર્યાયમાં રહ્યો હોય કે એકેન્દ્રીમાં રહ્યો હોય કે ત્રણેન્દ્રીમાં કે પંચેન્દ્રીમાં રહ્યો હોય, ગમે તે પર્યાયમાં રહ્યો હોય, અનંત ભવ એવા કર્યા તે છતાં એનું સામર્થ્ય તો એવું ને એવું જ ટકી રહ્યું છે અને સાથે ને સાથે એની મર્યાદા પણ એમ છે કે એ પોતે પોતાના અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવને છોડતો નથી। એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે। આવો એનો જે સ્વભાવ છે એ સ્વભાવને છોડતો નથી। ગમે તે પર્યાયમાં ગયો હોય, ગમે તેવા સંયોગો પ્રાપ્ત થયા હોય, ગમે તેવા શરીરની સાથે રહેવાનું થયું હોય તે છતાંય પોતાના ચૈતન્ય સ્વભાવને પોતાના સામર્થ્યને એ ગુમાવતો નથી। કેમ? કેમ કે એનામાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે જેને કારણે જીવનું સ્વરૂપ જ અગુરુ લઘુત્વ સ્વરૂપ છે અને એમાં આ મર્યાદાની વાત ગુરુદેવે એટલા માટે કાઢી કે જીવને અનાદિથી એવી ભ્રાંતિ વર્તે છે કે એ બીજાના પરના કાર્યો કરી શકે છે, પરમાં એ ફેરફાર કરી શકે છે,
દશાને બદલાવી શકે છે. આ જે ભ્રાંતિ પેસી ગઈ છે તો એ ભ્રાંતિ કાઢવા માટે ગુરુદેવે એમ કહ્યું કે જીવ છે એ ભલે એવા સામર્થ્ય સહિત હોય તે છતાંય એ પોતે પોતાની મર્યાદામાં રહે છે, એટલે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને છોડીને બીજા અન્ય પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહોંચતો નથી, વ્યાપતો નથી, એનું કાંઈ કરતો નથી, એટલે આવી મર્યાદામાં એ રહે છે. નિગોદનો જીવ હોય કે સિદ્ધનો હોય તો પણ પોતાની મર્યાદામાં રહેલ છે. આમ મર્યાદા નક્કી કરનારને ભાન થાય છે કે શરીર, કર્મ, વાણી તથા બીજા જીવોની મર્યાદાથી મારી મર્યાદા જુદી છે, હું તો મારી મર્યાદામાં છું. સંસારની મર્યાદા મારા કારણે મારા ક્ષેત્રમાં છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો, હવે અહીંયાથી વાતને સમજવાની છે. સંસારની મર્યાદા મારા કારણે, સંસાર એટલે આ જગતના પદાર્થો, તે કંઈ મારો સંસાર નથી. સંસાર તો મારા જે શુભાશુભ ભાવ છે તે મારો સંસાર છે, મારા વિભાવ ભાવ છે એ મારો સંસાર છે. તો એ સંસાર પણ મારા કારણે છે, એ બીજા કોઈના કારણે નથી. સંસાર છે એનું કારણ પણ મારું પોતાનું છે, બીજા અન્યનું કોઈ કારણ નથી. અહીંયા કહે છે સંસારની મર્યાદા જે છે તે પોતામાં છે. સંસારની મર્યાદા પોતામાં છે એમ ભાન થતા પર પદાર્થો સાથેની એકતા બુદ્ધિ તૂટી જાય છે અને સ્વ તરફ વળતા જુએ છે તો સંસાર પર્યાય છે તે એક સમયની મર્યાદા વાળી છે. સંસારનું કારણ પોતાનું છે એટલે એ અપેક્ષાથી આથી વાત લીધી તો એમ કહ્યું કે એમાં એની મર્યાદા છે. સંસારની મર્યાદા પોતામાં છે એટલે કે પોતાને સંસારરૂપ પર્યાય હોય અથવા ન હોય એ બધું પોતામાં જ છે. અને જ્યારે એને એવું ભાન થાય છે કે આ પર્યાય સંસાર પર્યાય છે, તે મારી શાશ્વત પર્યાય નથી, એમ જ્યારે એને ભાન થાય અને પોતે એ પર્યાય રહિત સિદ્ધ દશાને પ્રગટ કરી શકે એવો સક્ષમ શક્તિમાન છે, તો એવું ભાન થતા એવો પુરુષાર્થ કરે અને પછી એમ થાય છે ત્યારે પર સાથેની, પર પદાર્થો સાથેની એકત્વ બુદ્ધિ તૂટી જાય છે, એ સ્વ તરફ વળે છે અને સ્વ તરફ વળતા જુએ છે તો સંસાર પર્યાય છે તે એક સમયની મર્યાદાવાળી છે એમ એને બરાબર સ્પષ્ટ જણાય છે. સમ્યક દર્શન થાય છે તો એને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે વર્તમાન પર્યાય એક સમયની જ છે, બીજા સમયે જુદી છે, ત્રીજા સમયે જુદી છે અને એવી પર્યાયનું પલટવું જે થઈ રહ્યું છે. સંસાર પર્યાયમાં પણ દરેક સમયે સમયે જે પલટવું થઈ રહ્યું છે એ પલટવાથી પોતે જુદો ભિન્ન ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને જે પલટવું થાય છે એ પલટવું રહે છે એ એક સમયની મર્યાદાવાળું છે, એટલે એનું કાંઈ લક્ષ્ય કરવા જેવું નથી. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. એટલે ગુરુદેવ કહે છે કે સંસાર પર્યાય છે તે એક સમયની મર્યાદા વાળી છે એવું ભાન જ્યારે એ સ્વ તરફ વળે છે તો થાય છે. અને દ્રવ્ય તો શુદ્ધ ગુણોથી ભરેલું છે, તે ત્રિકાળી મર્યાદા વાળું છે એમ જ્ઞાન કરતા દ્રવ્યમાં સંસાર નથી કે એને જણાઈ જાય છે. અને એવા દ્રવ્ય, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે એને મોક્ષ માર્ગના વિદરાગી પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કે આમ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થતા પોતાનો સંસાર તૂટી જાય છે. કોઈ બીજા જીવો પોતાને લાભ નુકસાન કરે એમ બનતું નથી, નિમિત્ત ઉપાદાનની મર્યાદામાં કામ કરે તેમ બનતું નથી,
બહુ મોટી વાત છે, લોકોને આ જ વાત બેસતી નથી. નિમિત્ત આવે તો કઈક થાય, નિમિત્ત ઉપાદાનમાં કામ કરે, આ વાતને લઈને પ્રમાદ સેવી રહ્યા છે. જેને પ્રમાદ કરવો છે એ નિમિત્તના બહાના કાઢે છે, જેને પુરુષાર્થ કરવો છે એ નિમિત્તના બહાના કાઢતું નથી. જેનો પુરુષાર્થ ઉપડ્યો છે, જેનું ઉપાદાન તૈયાર છે, એને નિમિત્ત તો મળી જ જાય છે. કેમ કે નિમિત્ત કઈ જુદી વસ્તુ નથી. જગતના પદાર્થોના પરિણમન એ નિમિત્ત થાય છે. પોતે પુરુષાર્થ કરે તો આજુબાજુમાં જે કંઈ બીજા પદાર્થોના પરિણમન છે એમાંના કોઈક પદાર્થના પરિણમન એને અનુકૂળ પણ છે, એને એ પદાર્થોના પરિણમન અનુકૂળ પણ છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, ઘણા એટલે લગભગ 45 વર્ષ પહેલાની વાત છે, ત્યારે અમારા પિતાશ્રી એ કહેતા કે ભાઈ તારું ઉપાદાન તૈયાર હોય તો તને નિમિત્તો મળી જ જાય, નિમિત્તનો આ જગતમાં તોટો નથી. ત્યારે એ વાતને એટલી જ સમજ્યા હતા, પણ પછી ખ્યાલ આવ્યો કે નિમિત્ત કઈ જુદી ચીજ નથી, જગતના જ બધા પદાર્થો છે તે જ નિમિત્ત છે. જ્યારે એ પદાર્થોનું પરિણમન થાય છે તો એ પરિણમન કઈ જુદી રીતે થાય છે એવું પણ નથી, એ પોતે પોતાના સ્વભાવે જ પરિણમે છે. આપણી આસપાસમાં હજારો પદાર્થો અત્યારે પરિણમી રહ્યા છે, તો એ બધા પદાર્થોનું પરિણમન આપણે માટે એ બદલાઈને જુદી રીતે થાય છે એમ પણ નથી, એ તો પોતે પોતાના સ્વભાવે પરિણમી રહ્યા છે. અને હું મારો જે પુરુષાર્થ કરું છું એમાં એના પરિણમનો મને અનુકૂળ છે તો એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. એટલે નિમિત્તને શોધવા જવાની જરૂર નથી, નિમિત્તો જગતમાં પડ્યા જ છે. મૂળ વાત આ 45 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કદાચ એ વખતમાં એ વખત તમે સાંભળી હતી ત્યારે તમે એટલું સમજ્યા હતા કે આપણે પુરુષાર્થ કરવો જોઈએ, નિમિત્તની રાહ ના જોવી જોઈએ, પ્રમાદ ન સેવવો જોઈએ, એટલું સમજ્યા હતા. પણ હવે તો છેલ્લા કેટલાય વર્ષોથી આ વાત પણ સમજાઈ ગઈ છે કે નિમિત્ત કઈ જુદો પદાર્થ નથી, નિમિત્ત તો કઈ જુદી વસ્તુ નથી, અને નિમિત્ત તરીકે જે છે એ કઈ પોતે પોતાના સ્વાભાવિક પરિણમનને છોડે છે, તમારે માટે કઈ છોડીને વર્તે છે એવું પણ નથી. અને ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ નીકળે છે અને એ જીવોને ધર્મ પામવામાં નિમિત્ત થાય છે, તો શું ભગવાનની વાણી એ કઈ તમારે માટે જુદી રીતે નીકળે છે? એમ નથી, એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે. પ્રભુને કેવળ જ્ઞાન થયું છે તો પછી એ શરીરમાંથી ઓમકાર ધ્વનિ ઉઠે એટલે ઉઠે, એને કોઈ રોકનાર નથી, કોઈ રોકી શકે નહીં. સ્વયં પ્રભુ પોતે પણ એને રોકી શકતા નથી. એનો જે કાળ થાય ત્યારે એટલા કાળ સુધી એવી ઓમકાર ધ્વનિ નીકળે એટલે નીકળે જ. એટલે નિમિત્તો જે છે એ કાંઈ જુદા દ્રવ્યો નથી, એમનું જુદી રીતે પરિણમન થતું નથી. માત્ર તમારે સમજવાનું છે કે તમે પુરુષાર્થ કરો છો અને પછી જ્યારે જુઓ છો તો જેટલા પરિણમનો તમને સાનુકૂળ લાગે છે બધાને તમે નિમિત્ત કહી શકો. દ્રષ્ટિ આખી બદલવાની જરૂર છે ભાઈ, અને તો જ પ્રમાદ જશે, એ સિવાય પ્રમાદ જાય જ નહીં. નિમિત્ત આવે તો કામ થાય એવું બોલનાર તો પ્રમાદી છે, અને નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કામ કરે એવું જે કહેતા હોય એ બધા જે છે તે શાસ્ત્રો જીનવાણીમાંથી આવ્યા નથી. કોઈ શાસ્ત્ર એમ કહે કે નિમિત્તથી કાર્ય થાય છે, આ નિમિત્ત હતું માટે આની આમ થઈ, એને આ નિમિત્ત ન મળ્યું માટે એને આમ ન થયું, એમ જે શાસ્ત્ર કહેતા હોય એ જીનવાણી નહીં. નિમિત્ત બીજું નથી, એ નિમિત્તનો વિચાર કરો કે જે તમને નિમિત્ત થાય છે એ દ્રવ્ય તરીકે પરિણમે છે, તો એનું જે પરિણમન છે એમાં એના પરિણમનમાં એની આસપાસમાં રહેલા બીજા કોઈ દ્રવ્યનું પરિણમન એને અનુકૂળ હોય. એટલે દરેક દ્રવ્યની આસપાસમાં એના પરિણમનમાં જે અનુકૂળ છે એ નિમિત્ત છે. તો તમે કયા દ્રવ્યને નિમિત્ત કહેશો અને કયા દ્રવ્યને ઉપાદાન કહેશો? દરેક દ્રવ્ય ઉપાદાન પણ થાય, દરેક દ્રવ્ય નિમિત્ત પણ થાય. દરેક દ્રવ્ય ઉપાદાન હોય પોતે પરિણમે છે, માટે ઉપાદાન કારણ છે, અને એનું પરિણમન બીજા કોઈ દ્રવ્યના પરિણમનમાં સાનુકૂળ છે તો એ નિમિત્ત પણ છે. આટલી વાત સમજાઈ જાય તો આ નિમિત્ત ઉપાદાનના ઝઘડા બધા મટી જાય.
निमित्त उपादाननी मर्यादा में काम करे तेम बनतु नथी। उपादान कारण जे छे जे द्रव्य में छे ए द्रव्य में ए पण पोते पोतानी मर्यादा में ज कार्य करे छे। जे उपादान कारण छे ए पण पोते पोतानी मर्यादा में काम करे छे। एनो जे स्वभाव छे एना में जे गुण छे ए प्रमाणे एनु क्षेत्र एमां रहीने कार्य करे छे। एने पोतानी मर्यादा छे अने एमां जे निमित्त छे एने पण पोतानी मर्यादा छे। એને પણ પોતાની મર્યાદા છે પણ એને પોતાની મર્યાદામાં રહીને જ કાર્ય કરે છે। બંને દ્રવ્યો ઉપાદાન દ્રવ્યો અને નિમિત્ત દ્રવ્યો બંને પોત પોતાની મર્યાદામાં રહીને કામ કરે છે તો નિમિત્ત બનતું જે દ્રવ્ય કે પદાર્થ જે છે એ ઉપાદાનની મર્યાદામાં પહોંચીને કાર્ય કરે એમ તો બની શકે નહીં। બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવ અહીંયા શું કહે છે કે કોઈ બીજા જીવો પોતાને લાભ નુકસાન કરે એમ બનતું નથી। નિમિત્ત ઉપાદાનની મર્યાદામાં કામ કરે તેમ બનતું નથી। છતાં અજ્ઞાની જીવ એકને લીધે બીજામાં થાય એમ માની ભ્રાંતિ સેવે છે। તું એક જીવ પદાર્થ છો કે નહીં અને બીજી ચીજ છે કે નહીં, જો છે તો કેવડી છે, જો બે હોવા છતાં એક બીજીમાં જાય તો બે રહેતી નથી અને એકનું વર્તમાન બીજી ચીજના વર્તમાનને લીધે હોય તો પણ બંને વસ્તુનો નાશ થાય છે। એકનું વર્તમાન એટલે એની વર્તમાન દશા હોવા પણ એનું અસ્તિત્વ વર્તમાન અસ્તિત્વ એ બીજાને કારણે હોય, આવો વિચાર કરીએ તો પછી જગતમાં કોઈ દ્રવ્ય રહી શકે જ નહીં। એકનું વર્તમાન બીજી ચીજના વર્તમાનને લીધે હોય તો પણ બંને વસ્તુનો નાશ થાય છે। એક પરમાણુ અસ્થિ ધરાવે છે, એક પ્રદેશી તેનું ક્ષેત્ર છે, તે તેની વર્તમાન અવસ્થાને ઓળંગીને તને લાભ આપે એમ બનતું નથી। એવી વાત ક્યાંય સાંભળવા ન મળી હોય એવી વાત છે। ગુરુદેવ શું કહે છે કે આ પરમાણુનો સ્કંધ એ પોતે પોતાનું પરિણમન કરે અને તું એમ માને કે તને લાભ આપે, એવી રીતે બને? તારા સુધી એ પહોંચતો જ નથી, એનું પરિણમન તારા સુધી પહોંચતું નથી। તું મિથ્યા કલ્પના કરીને જીવે છે ભાઈ અને ભવના ભ્રમણ કરે છે, વાસ્તવમાં એ તારા સુધી પહોંચતું જ નથી। એક પરમાણુ એનું અસ્તિત્વ છે અને એનામાં રહેલા ગુણો છે, તે પ્રમાણે એનું ભવન થાય છે। વળી બીજું વિભાવિક પરિણમન જે કહીએ તો એક પરમાણુનું બીજા પરમાણુ સાથે જોડાઈ અને સ્કંદરૂપ થવું અને સ્કંદનું પરિણમન, અને સ્કંદનું પરિણમન છે ત્યારે પણ મૂળ પરમાણુનું પરિણમન તો શુદ્ધ પરિણમન થયા જ કરે છે। તો આ પરમાણુ જે એક પ્રદેશી એનું ક્ષેત્ર છે એ તેની વર્તમાન અવસ્થાને ઓળંગી તને લાભ આપે એમ બનતું નથી। તારે માટે કઈ જુદી રીતે એ પરિણમન કરવા લાગે એમ બનતું નથી અને તું તારી અસંખ્ય પ્રદેશની મર્યાદા ઓળંગી તે પરમાણુમાં ફેરફાર કરે તેવી પણ તારી મર્યાદા નથી, એટલે કે તારું એવું સામર્થ્ય નથી। તારી મર્યાદામાં આ પ્રકારે અસામર્થ પણ રહેલું છે, એવું અસામર્થ કે પરના કાર્યો તું કરી ન શકે, બીજું દ્રવ્ય બાજુમાં પરિણમે તો એને તું પરિણમાવી નથી શકતો, એ સ્વયં પોતાને કારણે પરિણમે, તારી ઈચ્છા પ્રમાણે એ પરિણમન કરતું નથી। તું બ્રહ્મમાં છે, તું બ્રહ્મમાં છે એટલે કઈ વસ્તુસ્થિતિ બદલાઈ જવાની છે? અહીંયા ઉદાહરણ આપી અને બીજી પણ વાત સાથે સમજાવી છે। ગુરુદેવ કહે છે કે કાશીઘાટના લોટામાં પાણી ભર્યું હોય તે વખતે પાણીનું કદ પાણીમાં છે અને લોટાનું કદ લોટામાં છે। આ તો બહુ સહેલાઈથી સમજાય તેવું છે ભાઈ, જે કદ છે જે આકાર છે એ બધું લોટાનો જેવો અંદરનો આકાર છે અને જેટલું કદ છે એ પ્રમાણે પાણીનું કદ ને આકાર હોય છે, એટલે
અજ્ઞાની એમ માને છે કે લોટાનો આકારને જેટલું કદ છે કે એને લીધે પાણીનો પણ એવો આકાર અને કદ થાય છે કે લોટાનો આકાર અને કદ છે એ પાણીના આકાર અને લોટાનું કારણ છે. આવી અજ્ઞાનીની માન્યતા છે. વસ્તુસ્થિતિ એમ નથી. પાણી પોતે પોતાના કારણે એ આકારે અને કદ રૂપે છે અને લોટો પોતાના કારણે છે. બંને સ્વતંત્ર છે. બંને સ્વતંત્ર છે. કોઈ કોઈના કારણે નથી. કોઈ કોઈના કારણે હોઈ શકે નહીં. સહેલાઈથી સમજવું હોય તો લોટાની અંદર પાણી રાખી અને એને ફ્રીજમાં મૂકી દઈએ, ઠંડુ કરીએ, એટલે એ જ આકારનો બરફ નીકળશે. પછી લોટો નહીં હોય તો એ આકાર તો બરફનો એવો ને એવો જ રહેશે કે નથી રહેતો? એટલે એ આકાર એનો પેલાના કારણે નથી. બંને દ્રવ્ય જુદા છે. ગુરુદેવ કહે છે કે કાશી ઘાટના લોટામાં પાણી ભર્યું હોય તે વખતે પાણીનું કદ પાણીમાં છે અને લોટાનું કદ લોટામાં છે, બંને ભિન્ન છે. તેવી જ રીતે આ શરીર કાશી ઘાટના લોટા સમાન છે. પાણી લોટા પ્રમાણે દેખાવા છતાં બંનેના કદ એકરૂપ થયા નથી, જુદા છે. તેવી રીતે આત્માનું કદ શરીર પ્રમાણ હોવા છતાં શરીર અને આત્મા બંને એક રૂપ નથી. લોટો છે એ પ્રમાણે પેલું કદ છે, આકાર છે. તેવી જ રીતે આ શરીર છે એ પ્રમાણે આત્માનો આકાર ને કદ છે. પણ બંને ભિન્ન છે, જુદા છે. કોઈ કોઈના કારણે નથી. કોઈ કોઈના કારણે નથી. આત્માનું કદ શરીર પ્રમાણે હોય તો પણ પોતાની મર્યાદામાં છે. વિગ્રહ ગતિમાં હોય તો પણ પોતાની મર્યાદામાં, અને કેવળી સમુદ્ઘાત કરે ત્યારે લોક પ્રમાણ થાય તો પણ પોતાની મર્યાદામાં છે. અને આમ નક્કી કરતા અસંખ્ય પ્રદેશી પોતાના જીવ સામે જોવાનું રહે છે, પછી બીજે ક્યાંય જોવાનું રહેતું નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય છે. પોતાની સ્વતંત્રતાનો ખ્યાલ આવે છે, પોતાના સ્વતંત્ર પરિણામનો ખ્યાલ આવે છે, પોતાની સત્તાનો ખ્યાલ આવે છે, પોતાના સામર્થ્યનો ખ્યાલ આવે છે, અને સાથેને સાથે પોતાની મર્યાદાનો પણ જ્યારે ખ્યાલ આવે છે તો પછી જગતના પદાર્થોને પણ એ જ રીતે એની સત્તા છે, એનું સામર્થ્ય છે અને એની મર્યાદા છે. એમ છે દ્રવ્યો પોતપોતાની સત્તામાં રહ્યા છે, છતાંય પોતપોતાની સત્તા સામર્થ્ય હોય તો પણ પોતાના ક્ષેત્રને છોડતા નથી. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી દરેક દ્રવ્ય પરિણમે છે, કોઈ અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી પરિણમતું નથી. આ મર્યાદા છે. જ્યારે આવી છે છ દ્રવ્યની સ્વતંત્ર મર્યાદાને એ સમજી લેશે ત્યારે પછી આ જીવની દ્રષ્ટિ ક્યાં જશે? સ્વ તરફ વળશે. સ્વ તરફ જ વળી જાય છે. આગળ પણ કહે છે કે પગે વીંછી કરડતા બધે ખ્યાલ આવી જાય છે, તેથી આત્મા સંગ આખો છે. આખા આત્માને વિશે તો એને ભ્રાંતિ બહુ રહેતી નથી. આત્મા આખો સળંગ છે, છતાં પગે જે અંશો છે તે અંશો માથાના નથી. માટે અંશો જુદા છે એટલે અંશો વધારે છે અને આત્મા અખંડ એક છે. ભલે અંશ કલ્પના કરીએ આપણે, એટલે અંશ તો વધારે છે એટલે અસંખ્ય પ્રદેશી આત્મા છે. આમ અસંખ્ય પ્રદેશી અખંડ રાખીને અસંખ્ય પ્રદેશો છે અને અસંખ્ય પ્રદેશથી જ રહીને, એટલે આમ અસંખ્ય પ્રદેશી અખંડ રાખીને લોક પ્રમાણે વ્યાપક અને શરીર પ્રમાણે વ્યાપક એવા બે ભાગ પાડ્યા, અને બીજા બે ભાગ પાડ્યા ભાવ પ્રમાણે. એ ભાવે બે પ્રકાર પાડ્યા કે એક ભ્રાંતિવાળા સંસારી અને એક ભ્રાંતિ વગરના સિદ્ધ. એવા બે ભાગ ભાવની અપેક્ષાથી પાડ્યા, અને આ જે છે તે લોક પ્રમાણ અને શરીર પ્રમાણ એ વ્યાપક પણ એ અપેક્ષાથી બે ભાગ પાડ્યા. પણ છતાંય
છતાંય પોતે પોતાની મર્યાદામાં છે. સંસારી રહે તો પણ મર્યાદામાં રહીને અને તે સિદ્ધ થાય તો પણ મર્યાદામાં રહીને થાય છે. પોતાનું સામર્થ્ય અને પોતાની મર્યાદા આ બે વસ્તુ ઉપર જીવે વિચાર કરવાની જરૂર છે. ચોથા આરામાં કેવળ જ્ઞાન થાય તો કેવળ જ્ઞાન થાય છે, એ પણ પોતાની મર્યાદામાં છે. પોતાના સામર્થ્ય પૂર્વક પોતાના પુરુષાર્થ દ્વારા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એની મર્યાદામાં છે, એ કરી શકે એવો છે. એની એ બહાર જઈને કાંઈ કરે છે એમ નથી, બહારથી જ્ઞાન પ્રાપ્ત કરે છે એમ નથી, કોઈ આવે છે માટે પ્રાપ્ત કરે છે એમ નથી, પોતાનું એવું સામર્થ્ય છે. ચોથા આરામાં કેવળ જ્ઞાન થાય તો પણ પોતાની મર્યાદામાં છે. અને પાંચમા આરે કેવળ જ્ઞાન થાય નહીં. પાંચમા આરામાં અહીંયા ભરત ક્ષેત્રના વિશે કેવળ જ્ઞાન થાય નહીં તો ન થવું એ પણ પોતાની મર્યાદામાં રહીને છે. એ પરિણમન પણ પોતાની મર્યાદામાં રહીને છે, કોઈ કાળની મર્યાદામાં રહીને એ પરિણમન થાય છે એમ નથી. કે પાંચમો આરો છે માટે એને કેવળ જ્ઞાન નથી થતું એવું નથી, એવું નથી. જે કંઈ થઈ રહ્યું છે એ બધું પોતાની મર્યાદામાં થઈ રહ્યું છે. કોઈ અન્ય દ્રવ્યની મર્યાદામાં કે કોઈ અન્ય દ્રવ્યની અસર નીચે કાંઈ થઈ જાય છે એમ નથી. સામર્થ્ય અને મર્યાદા બંને વસ્તુ પોતાની જ છે, બીજા કોઈના સામર્થ્ય દ્વારા પોતે તરી જાય એમ બનતું નથી, કે પોતે પોતાના સામર્થ્યથી બીજા કોઈને તારે એમ પણ બનતું નથી. આમ મર્યાદાનું નક્કી થતા પર પદાર્થના કર્તૃત્વનું અભિમાન ટળી જાય છે. લોકો કહે છે કે પૈસા અમને મળ્યા, પણ પૈસા પોતાની મર્યાદામાં રહ્યા છે. પૈસાએ પોતાના પરિણમનમાં પોતાના સ્વરૂપમાં ફેરફાર કર્યો, તને મળ્યા એટલે તારી પાસે આવ્યા તો એમાં કંઈ ફેરફાર થયો? જરાક તો વિચાર કર, એ ભૂતગળની અંદર શું ફેરફાર થયો? પૈસા પોતે પૈસા રૂપે જેમ છે તેમ જ રહ્યા, એનું પરિણમન જેમ થાય તેમ જ થાય. એવી બધા ઉપર જે કંઈ ઘસારા વગેરેની જે અસરો થતી હોય તે જ થાય, એના પરમાણુ જેમ બદલાતા હોય એમ જ બદલાય. તો એમાં તારું શું? એ દ્રવ્ય ઉપર તારું શું ચાલ્યું? તું માને છે કે તું ઈચ્છે છે એમ પૈસા જાય છે આવે છે એમ પણ નથી. પૈસા પોતે પોતાનું પરિણમન પોતાની મર્યાદામાં રહીને જ કરે છે. તે જીવના ક્ષેત્રમાં આવ્યા નથી. જીવનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી, એમાં પૈસા આવતા નથી. આ દાગીના ગરડા કપડા લગતા કાંઈ આવતું નથી. પુણ્યકર્મના પરમાણુ એટલે કે એવા પરમાણુ કારણે રજકણો કે જે શુભભાવ કર્યા હોય એને કારણે બંધાયા હોય, તો એવા પુણ્યકર્મના પરમાણુ એ કર્મની મર્યાદામાં રહ્યા છે. એટલે એના ઉદય હોય છે અને જે કંઈ થાય છે, જે સંયોગો સર્જાય છે, એ બધું પણ એની મર્યાદામાં જ રહે છે. એ મર્યાદા બહાર કાંઈ થતું નથી. પૈસા મળ્યા, ધન લક્ષ્મી બધું મળ્યું, આ બધું મળ્યું તો પુણ્યનો ઉદય છે, તો પણ એ પણ એની મર્યાદામાં છે. આ બિચારો નક્કામાનો પૈસાવાળો થયો હોય, પૂર્વે એવા પુણ્યના ભાવ કર્યા હોય, શુભભાવ કર્યા હોય, દયાદાન વ્રતના ખૂબ, અને આ ભાવમાં એને એટલી લક્ષ્મી સામગ્રી વગેરે પણ મળ્યા હોય, એવા સંયોગો મળ્યા હોય, એટલે એ એમ માને કે અમે મહેનત કરીએ છીએ તો આ બધું મળે છે, અમે આ બધી મહેનત કરી એટલે આ બધું મળ્યું, એમને એમ કઈ અમસ્તું મળી જતું નથી. અને એવો એ બધાને ઉપદેશ આપે છે પાછો કે તમે શું આ બેસી ગયા છો સવારના પોરમાં, ઓફિસમાં આવો, કામ કરવાનું. જો અમે કામ કરીએ છીએ તો આટલું કમાઈએ છીએ, અને પછી પૈસા છે તો બધું છે, પૈસા છે તો અમે આ હોસ્પિટલ ખોલી છે. કેટલું બધું કરતા પણ, પરનું કરતા પણ કેટલું બધું, અને વસ્તુની મર્યાદાને તો જરાય સ્વીકારતા જ નથી. આ મૂંડ મિથ્યા દ્રષ્ટિ પોતાની જાતને જૈન કેવડાવે, પણ કયે ભાવે છૂટશે પ્રભુ? ક્યારે છૂટશે?
અહીંયા કહે છે દરેક વસ્તુ પોતાની મર્યાદામાં રહેલ છે, આવો દરેક વસ્તુનો ધર્મ છે, આત્માના અસંખ્ય પ્રદેશમાં ગુણોને અને પર્યાયને જેમ છે તેમ શ્રદ્ધામાં ધારી રાખવા તે ધર્મ છે. શું ધર્મ છે? ધર્મ શું છે? પોતાના અસંખ્ય પ્રદેશમાં ગુણોને અને પર્યાયને જેમ છે તેમ શ્રદ્ધામાં ધારી રાખવા તે ધર્મ છે. એના અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન થાય છે એવી પર્યાયો પણ થાય છે, એ તો બધું છે જ, એ તો આત્માનું એવું સ્વરૂપ છે જ. પણ હવે એને ધર્મ તરીકે શું સ્વીકારવાનું છે? કે તો એવી જ શ્રદ્ધા કરવાની, શ્રદ્ધામાં ધારી રાખવું કે પોતાના અસંખ્ય પ્રદેશ છે, પોતાનામાં અનંત ગુણ છે, દરેક ગુણ અસંખ્ય પ્રદેશમાં દાપ્યો છે, એક પણ ગુણ ઓછો થતો નથી, એક પણ ગુણ વધતો નથી, દરેક ગુણનું પરિણમન થાય છે, સમયે સમયે અનંત પર્યાયો હોય છે અને એવી અનંત પર્યાયનું એક રૂપ પરિણમન જ્યારે એ સ્વરૂપની દ્રષ્ટિ કરે છે તો અનુભવમાં આવે છે. આ શ્રદ્ધા, તો એને શ્રદ્ધામાં આને ધારી રાખે તો એનું નામ ધર્મ. શું કે છે? આત્માના અસંખ્ય પ્રદેશમાં ગુણોને અને પર્યાયને જેમ છે તેમ શ્રદ્ધામાં ધારી રાખવા તે ધર્મ છે. એ તો છે તો ખરા જ, છે તો ખરા જ, પણ તને ક્યાં એની શ્રદ્ધા છે? તો જો તને એની એવી જ શ્રદ્ધા થઈ હોય તો તું ધર્મ માર્ગમાં છો. એનું નામ ધર્મ, બીજો કોઈ ધર્મ જુદો છે જ નહીં. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સ્વીકારવું એ જ ધર્મ છે. સત્યનો સ્વીકાર એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. એક સમયની પર્યાયને પોતે ધારી રાખે છે એમ નક્કી કરતા દરેક પદાર્થ સ્વતંત્ર નક્કી થાય છે. એક સમયની પર્યાયને પોતે ધારી રાખે છે એમ નક્કી કરતા દરેક પદાર્થ સ્વતંત્ર નક્કી થાય છે. બીજા મને મદદ કરે, હું બીજાને મદદ કરું, ધર્મ પમાડું એવી અસત કલ્પનાનો નાશ થાય છે. પોતે પોતાની એક સમયની પર્યાયને ધારી રાખનાર છે એમ જ્યારે નક્કી કરે છે તો પછી એ બીજાની કોઈની પર્યાયને ધારી રાખતો નથી, બીજાની કોઈની પર્યાયને પલટાવતો નથી, બદલતો નથી. એક સમયની પર્યાયને પોતે ધારી રાખે છે, તો પોતે ધારી રાખે છે એટલે પોતાની જે અવસ્થા થઈ છે. હવે જ્યારે પોતે પોતાની અવસ્થાને ધારી રાખનારો છે તો પછી બીજાની અવસ્થાને બદલાવનારો, ધારી રાખનારો એ છે જ નહીં. એવી જ રીતે પોતાની અવસ્થાને જ્યારે પોતે ધારી રાખે છે તો બીજો કોઈ પોતાની અવસ્થાને બદલાવે, ફેરવે, ધારી રાખે કે ધારી રાખવામાં મદદ કરે એવું હોઈ શકે જ નહીં. જ્યારે એ નામના દ્રવ્યે પોતે પોતાની અવસ્થાને ધારી રાખી છે તો એમાં પછી બી નામના દ્રવ્યનું કોઈ કર્તૃત્વ રહેતું જ નથી. અને આ વાત પોતાની ઉપર ઉતારવાની છે. એટલે ગુરુદેવ કહે છે કે એક સમયની પર્યાયને પોતે ધારી રાખે છે એમ નક્કી કરે, કે હું મારી પર્યાયને ધારી રાખું છું એમ જ્યારે નક્કી કરું છું તો પછી મારી પર્યાયને બીજું કોઈ ધારી રાખતું નથી. અને બીજું દ્રવ્ય છે એ પણ એની પોતાની પર્યાયને ધારી રાખે છે, એ કાંઈ મારી પર્યાયને ધારી રાખતું નથી કે અન્ય દ્રવ્યની પર્યાયને ધારી રાખતું નથી. એટલે દરેક દ્રવ્ય, દરેક પદાર્થ પોતાના સ્વતંત્ર પરિણમન સહિત છે. બીજા મને મદદ કરે, હું બીજાને મદદ કરું, હું કોઈને ધર્મ પમાડું એવી અસત કલ્પનાનો પછી નાશ થઈ જાય. ત્યારે દ્રવ્યની સ્વતંત્રતા આવી સમજાઈ જાય ત્યારે પછી આ વાત રહેતી જ નથી કે આવી કોઈ કોઈને કાંઈ કરે, મદદ કરે, આમ રહેતું જ નથી. બધાનું સ્વતંત્ર પરિણમન જ છે. વળી નિમિત્તની મર્યાદા નિમિત્તમાં અને મારી મર્યાદા મારામાં એમ નક્કી કરતા પર સામે જોવાનું રહેતું નથી.
પહેલી વાત તો એણે નક્કી કરી કે પોતે પોતાની જે અવસ્થા છે એને ધારી રાખનાર છે એમ નક્કી કરી અને એને દરેક પદાર્થ ઉપર એ વાત ઉતારી અને દરેક પદાર્થ પોતે પોતાની પર્યાયને ધારી રાખનાર છે એટલે એકબીજાને મદદની જરૂર નથી. વળી બીજી વાતને અહીંયા એ રીતે લીધી કે નિમિત્ત જે છે જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ નિમિત્ત પણ કોઈ પદાર્થ છે દ્રવ્ય છે તો એની મર્યાદામાં છે એટલે નિમિત્તની મર્યાદા નિમિત્તમાં એ પદાર્થની પણ મર્યાદા એની પોતાની એની અંદર રહી અને મારી મર્યાદા મારામાં એમ નક્કી કરતા હવે પછી પર સામે જોવાનું રહેતું નથી અને પોતા તરફ વળતા પર્યાય તો એક સમયની મર્યાદા વાળી છે. પોતા તરફ જ્યારે વળે છે ત્યારે એ સમયની પર્યાય એ પણ એક સમયની પર્યાય અને ફરી ફરીને વારંવાર એવી જ પોતા તરફ વળેલી જે પર્યાય એ પર્યાયમાં પોતે પોતાને અનુભવે છે ભલે ને એક સમયની છે છતાં પોતા તરફ વળતા જે એક સમયની પર્યાય એમાં એને પોતાને અનુભવ્યો પોતાને જ અનુભવે છે ને તો એ પર્યાયને એ ધારી રાખનારો છે. નિશ્ચયથી તો પોતે પોતા તરફ વળી અને સ્વભાવ ભાવે થયો એ પર્યાય એક સમયની એવી બીજા સમયની ત્રીજા સમયની એમ જેટલા સમય સુધી સ્વરૂપમાં એકાગ્રતા કરે અને જે પર્યાય થાય એ પર્યાયને ખરેખર તો એ ધારી રાખે છે. એટલે પોતે હંમેશા પોતાની પર્યાયને એટલે પોતાના સ્વભાવને ધારી રાખનારો છે પણ એની માન્યતા ઊંધી છે કે એ પોતે શરીરને ધારી રાખે છે એવી એની ઊંધી માન્યતા છે. એક સમયની મર્યાદાવાળી છે તે એક અંશ છે. દ્રવ્ય ગુણની મર્યાદા ત્રિકાળી છે. આ પર્યાય જે છે તે એક અંશ છે એને એક સમયની મર્યાદા છે અને દ્રવ્ય ગુણ જે તો ત્રિકાળ છે ત્રણે કાળે રહે છે એટલે એની મર્યાદા ત્રણ કાળની છે. એક અંશમાં આખો અંશી આવે નહીં અને એક સમયની પર્યાય જેટલો હું નથી. એક સમયની પર્યાયમાં પોતે પોતાને જાણે એક સમયની પર્યાયમાં એ પોતે પોતાને જાણે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની અંદર ને માત્ર જણાય પણ એવડો એ નથી. એક સમયની પર્યાય જેટલું એનું અસ્તિત્વ નથી અનંત પર્યાયો જેટલો એ છે. એક સમયની પર્યાય એ તો અંશ થયો પણ એવી અનંત પર્યાયને ધારી રાખનારો એ તો અંશી છે. શું કહે છે એક અંશમાં આખો અંશી આવે નહીં અને એક સમયની પર્યાય જેટલો હું નથી. હું તો ત્રિકાળી દ્રવ્ય છું એમ શુદ્ધ દ્રવ્ય તરફ વળતા જ્ઞાન સમ્યક થાય છે. તે જ્ઞાન સુખનું કારણ છે અને મિથ્યા જ્ઞાન જે દુઃખનું કારણ છે તેનો અભાવ થાય છે. સમ્યક જ્ઞાન થાય છે એટલે મિથ્યા જ્ઞાન જાય છે. સમ્યક્ત્વ થતા મિથ્યાત્વનો અભાવ થાય છે. આવા જ્ઞાન પછી જેમ જેમ સ્થિરતા વધે છે તેમ તેમ ચારિત્ર દશા થાય છે. ચારિત્ર કોઈ બહારની ચીજ નથી. હવે તો બધાને એ વાત બરાબર બેસી ગઈ હશે સમજાઈ ગઈ હશે કે બાહ્યમાં જે ચારિત્ર છે બાહ્ય ચારિત્ર જેને આપણે કહીએ છીએ 28 મૂળ ગુણ સહિત ચારિત્રની જે વાત કરીએ છીએ તો એ બધું હોય છે. એ બધું હોય છે તે છતાં એનું પોતાનું ચારિત્ર તો અંતરંગ છે. એટલે ચારિત્રને ખરેખર તો પરની અપેક્ષા હોતી નથી. એનું અંતરંગ ચારિત્ર એ જ સાચું ચારિત્ર છે. એટલે પોતે પોતાના સ્વભાવ ભાવમાં જેમ સ્થિરતા કરે છે અહીંયા કહ્યું ને આવા જ્ઞાન પછી જેમ જેમ સ્થિરતા વધે છે તેમ તેમ ચારિત્ર દશા થાય છે. એટલે નિશ્ચયથી જે ચારિત્ર છે એ જ ચારિત્ર છે. બાકી વ્યવહારથી જેને ચારિત્ર કહેવામાં આવે એ તો ઉપચાર છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે જ્યારે એને અંતરંગ ચારિત્રની એવી ઊંચી દશા છે તો મુનિ દશા હોય તો મુનિ દશા હોય વાયમાં એવા 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય એવું દ્રવ્યલિંગ હોય એટલે ચારિત્રની જે દશા
છે એ તો અંતરંગ દશા છે. જ્ઞાન થયા પછીથી જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધે છે તેમ તેમ ચારિત્ર દશા થાય છે અને તે વધીને સિદ્ધ દશા થાય છે. જે જીવ પોતાની મર્યાદા સમજતો નથી અને પરમાં ગાલમેલ એટલે ફેરફાર કરવાનું અભિમાન કરીને પોતાની હદ ચૂકે છે તે સંસારી છે. જો સંસારીની વ્યાખ્યા કરી ગુરુદેવે, એને પરનું કરતા પણ પરમાં ફેરફાર કરવો એવી જેને બુદ્ધિ છે એ સંસારી જ હોય. કેમ કે એવી બુદ્ધિ કરે છે એનો અર્થ એ થયો કે એને એમાં રૂચિ છે, એમાં એને રસ છે. અને રુચિ છે તો સામે અરુચિ પણ થાય, એટલે રાગ અને દ્વેષ બંને હોય જ, એટલે એ સંસારી જ હોય. શું કહ્યું? બહુ નાની વ્યાખ્યા કરી છે કે જે જીવ પોતાની મર્યાદા સમજતો નથી અને પરમાં ઘાલમેલ કરવાનો અભિમાન કરીને પોતાની હદ ચૂકે છે તે સંસારી છે. અને પોતાની મર્યાદા સમજીને શ્રદ્ધા જ્ઞાન કરે છે. કેવા શ્રદ્ધા જ્ઞાન કરે છે? સાચા શ્રદ્ધા જ્ઞાન કરે છે તે ક્રમે કરીને સિદ્ધ થાય છે. આ પ્રમાણે શુદ્ધ અશુદ્ધ જીવનું સ્વરૂપ જાણવું, એટલે સંસારી અને સિદ્ધની વાત પણ લીધી. તો એ રીતે ગાથા 31 અને 32 બંને અહીંયા એક સાથે હતી તે પૂરી થાય છે. અગુરુ લઘુત્વ ગુણ, જેને આપણે માત્ર ગુણ તરીકે જાણતા હતા, એની અસર નીચે આત્મા અગુરુ લઘુત્વ સ્વભાવી છે. અને અગુરુ લઘુત્વ સ્વભાવી છે તો એમાં પ્રદેશ અપેક્ષાએ આખી વાત લીધી અને સાથે સાથે દ્રવ્ય ગુણની અપેક્ષાએ પણ વાત લીધી, પર્યાયની અપેક્ષાએ પણ વાત લીધી. એમાં સામર્થ્યની અને મર્યાદાની બંને વાત આવી ગઈ. જે સામર્થ્ય છે એ પણ મર્યાદા સહિત છે. આ બધી વાત ગુરુદેવે બહુ સુંદર રીતે આપણને આ બે ગાથા દ્વારા સમજાવી. હવે કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 33. જહ પૌમરાય અરણમ ખિત્તમ તત્તમ ખીરે પભાષયદી ખીરમ તહ દેહી દેહત્તો સદેહ મે તત્તમ પભાષયદી. સંસ્કૃતમાં ગાથા છે. યથા પદ્મરાગ રત્નમ ક્ષિપ્તમ ક્ષીરે પ્રભાષયતી ક્ષીરમ તથા દેહી દેહસ્થ સ્વદેહ માત્રમ પ્રભાષયતી. ગુજરાતીમાં ગાથા છે. જેમ દૂધમાં સ્થિત પદ્મરાગ મણિ પ્રકાશે દૂધને, તેમ દેહમાં સ્થિત દેહી દેહ પ્રમાણ વ્યાપકતા રહે. અહીંયા આ ગાથાની અંદર દેહ પ્રમાણપણાને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. દેહ પ્રમાણ જે કહ્યું ને જીવને, તો એને દ્રષ્ટાંત દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો અન્ય અર્થમાં કહે છે કે યથા જેમ પદ્મરાગ રત્નમ ક્ષીરે ક્ષિપ્તમ, પદ્મરાગ રત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું. શું કરે છે? તો કે ક્ષીરમ પ્રભાષયતી, દૂધને પ્રકાશે છે. જેમ પદ્મરાગ રત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું દૂધને પ્રકાશે છે. તથા દેહી, તેમ દેહી એટલે જીવ દેહસ્થ દેહમાં રહ્યો થકો સ્વદેહ માત્રમ પ્રભાષયતી, સ્વદેહ પ્રમાણ પ્રકાશે છે. પદ્મરાગ રત્ન, પદ્મરાગ રત્ન જે છે એનો પોતાનો પ્રકાશ છે. તો એ પ્રકાશની વાત લીધી અહીંયા ઉદાહરણ તરીકે કે એને દૂધમાં રાખવામાં આવ્યું છે, તો એ પ્રકાશ દૂધ જેટલો દૂધ છે બધા દૂધને પ્રકાશે છે. તેવી રીતે આ દેહ સાથે રહેલો આત્મા એ જેટલો દેહ છે એ પ્રમાણ રહે છે, એને પ્રકાશે છે. જેમ પદ્મરાગ રત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું દૂધને પ્રકાશે છે, તેમ દેહી જીવ દેહમાં રહ્યો થકો
स्वदेह प्रमाण प्रकाशे छे। टीकामां अमृतचंद्राचार्य भगवान कहे छे कि आ देह प्रमाणपणाना दृष्टांतनुं कथन छे। देह प्रमाणपणाना दृष्टांतनुं कथन छे अर्थात अहीं जीवनुं देह प्रमाणपणुं समजावा दृष्टांत कह्युं छे। हवे जुओ एक वातनी स्पष्टता करी दीधी छे पंडित जीए कि अहीं ए ख्यालमां राखवुं के दृष्टांत अने दृष्टांत अमुक अंशों में एक बीजा साथे मळता एटले समानता वाला होय छे सर्व अंशों में नहीं। आ बात तो बधी ज जगह समझी लेवानी ज्यारे दृष्टांत आपवामां आवे तो कोई एक अपेक्षाए समानता होय ए समझावा माटे दृष्टांत आपवामां आव्युं होय पछी एने पछी बधी रीते तमे समानता मेळवानो प्रयत्न करो ने पछी एमां खाली खोटा विकल्प ने तर्क करो अथवा तो दलीलो करो एम चाले नहीं। समझावनार व्यक्ति तमने दृष्टांत आपीने समझावे छे तो ए एक अपेक्षाथी समझावे छे एटले तमारे पछी ए जे जेनुं दृष्टांत आप्युं होय एने पछी जे वातने समझावी एनी साथे बधी अपेक्षाए मळतुं आवे एवी अपेक्षा राखवी ज न जोईए एवी रीते विचारे करवो न जोईए। तमने एक अपेक्षा समझावी छे एटले एक ज अपेक्षा ने माटे ए दृष्टांत ने समझवानो छे बाकी दृष्टांत जे छे ए कई बधी रीते सर्व अंशे मळतुं आवे समान होय एम न बने आ स्पष्टता करी छे। अहींया कहे छे के आ देह प्रमाणपणाना दृष्टांतनुं कथन छे। अहीं जीवनुं देह प्रमाणपणुं समजावा दृष्टांत कह्युं छे। जेवी रीते पद्मराग रत्न दूधमां नाखवामां आव्युं थकुं પોતાથી અવ્યતિરિક્ત પ્રભા સમૂહ વડે તે દૂધમાં વ્યાપે છે તેવી જ રીતે જીવ અનાદિકાળથી કસાય વડે મલિનપણું હોવાને કારણે શરીરમાં રહ્યો થકો સ્વપ્રદેશો વડે તે શરીરમાં વ્યાપે છે। જો અહીંયા એક વાત એ લીધી કે આ પદ્મરાગ રત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું પોતાથી અવ્યતિરિક્ત પ્રભા સમૂહ વડે તે દૂધમાં વ્યાપે છે। હવે વ્યાપે છે શું? પ્રભા સમૂહ વડે એટલે પ્રભા સમૂહ એટલે એવું ઉજાસ વ્યાપે છે અને અવ્યતિરિક્ત શબ્દ મૂક્યો છે તો અવ્યતિરિક્ત શબ્દ એટલે અભિન્ન। તેને અભિન્ન કહ્યું છે અહીંયા અવ્યતિરિક્ત પ્રભા સમૂહ પ્રભા સમૂહ એ ઉજાસ જે છે એને અભિન્ન કહ્યો। સેનાથી અભિન્ન કહ્યો? રત્નથી। રત્નથી પ્રકાશને અહીંયા અવ્યતિરિક્ત અભિન્ન કહ્યો કેમકે રત્ન લીધું છે અને જે વ્યાપે છે કઈ રત્ન થોડું વ્યાપે છે રત્નનો પ્રકાશ વ્યાપે છે એટલે અહીંયા અવ્યતિરિક્ત શબ્દ મૂકવો પડ્યો કેમકે વ્યાપે છે શું? વ્યાપે છે શું? અંદર તો પેલું રહ્યું રત્ન તો અંદર રહ્યું એ રત્ન કઈ દૂધમાં આખું વ્યાપી જાય છે એમ તો થતું નથી। વ્યાપે છે શું? તો એનો ઉજાસ એટલે પ્રભા સમૂહ એ દૂધમાં વ્યાપે છે અને એ દૂધનો એવો રંગ આપણને દેખાય છે તો રત્ન ક્યાં વ્યાપે છે? રત્ન તો વ્યાપતું નથી। ઉદાહરણ રત્નનું લીધું એટલા માટે પછી એમ કહ્યું કે અવ્યતિરિક્ત પ્રભા સમૂહ વડે એટલે જે પદ્મરાગ રત્ન જે છે એને એનો પ્રભા સમૂહ એટલે જે એનો ઉજાસ જે છે એ એનાથી જુદો નથી એમ કહી અને રત્નની વાત લેવી છે એટલે અહીંયા એને અવ્યતિરિક્ત પ્રભા સમૂહ કહેવામાં આવ્યો। હવે અહીંયા જરાક સમજવાનું છે કે અવ્યતિરિક્ત એટલે અભિન્ન એમ તો કહી દીધું એ તો અહીંયા કોઈ અપેક્ષાથી વાત હતી એટલે એમ કહેવામાં આવ્યું અવ્યતિરિક્ત તો પંડિતજીએ સ્પષ્ટતા કરી છે કે અવ્યતિરિક્ત એટલે અભિન્ન। પછી કૌંસમાં કહે છે કે જેમ સાકર એક દ્રવ્ય છે અને ગળપણ તેનો ગુણ છે એવું કોઈ સ્થળે દ્રષ્ટાંતમાં કહ્યું હોય તો તે સિદ્ધાંત તરીકે ન સમજવું જોઈએ તેમ અહીં પણ જીવના સંકોચ વિસ્તારરૂપ દ્રષ્ટાંતને સમજાવવા માટે રત્ન અને દૂધમાં ફેલાયેલી તેની પ્રભાને જે અવ્યતિરિક્તપણું કહ્યું છે તે સિદ્ધાંત તરીકે ન સમજવું। રત્ન અને એની પ્રભા
એને અવ્યતિરિક્ત ગયા છે એટલે એને સિદ્ધાંત તરીકે એમ ના સ્વીકારી રાખી લીધું, એ અવ્યતિરિક્ત છે એટલે એ અભિન્ન છે એમ સિદ્ધાંત તરીકે નહીં માની લેવા. ઉદ્ગલાત્મક રત્નને દ્રષ્ટાંત બનાવીને અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્યના સંકોચ વિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રત્નની પ્રભાને રત્નથી અભિન્ન કહી છે. બાકી વાગે આપે છે તો પ્રભા, પણ પ્રભા એકલી તો હોય નહીં, રત્ન વિના પ્રભા હોતી નથી, એટલે રત્ન કહેવું પડે. અને વ્યાપે છે એમ જયારે રત્ન કહીએ તો બરાબર બેસે નહીં, એટલે એમ કહ્યું કે જે એની પ્રભા કે જે રત્નથી જુદી નથી, જે રત્નથી જુદી નથી અભિન્ન છે એમ કહેવાનું થયું. પણ એનો અર્થ સિદ્ધાંત તરીકે એમ ન લઈ લેવો કે રત્ન અને પ્રભા એક જ છે અભિન્ન છે એમ સિદ્ધાંત તરીકે ન લઈ લેવું. અહીંયા તો સમજાવવું છે એટલે જયારે કોઈપણ વાતને દ્રષ્ટાંતને કોઈક અપેક્ષાએ એની સમાનતા લઈ અને સમજાવવામાં આવે, એની વાતને લઈ અને અહીંયા કોઈક વાત સમજાવવામાં આવે તો દરેક અપેક્ષાએ સમાનતા પણ ન સમજવી અને એને સિદ્ધાંત તરીકે પણ ન લેવું એવી સ્પષ્ટતા અહીંયા કરી છે. એટલે અહીંયા કહે છે, શું કહ્યું પંડિતજી કહે છે કે પુદ્ગલાત્મક રત્નને દ્રષ્ટાંત બનાવીને અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્યના સંકોચ વિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રત્નની પ્રભાને રત્નથી અભિન્ન કહી છે. અર્થાંત રત્નની પ્રભા સંકોચ વિસ્તાર પામતા જાણે કે રત્નના અંશો જ રત્ન જ સંકોચ વિસ્તાર પામેલા હોય એમ ખ્યાલમાં લેવાનું કહ્યું છે. કેમ કે આગળ એ વાત કરવી છે કે ઓછું દૂધ છે તો એ પછી ઓછા માં પ્રકાશે છે, વધારે છે તો વધારે પ્રકાશે છે, આવી વાત કરવી છે. એટલે સંકોચ વિસ્તાર જે થયો એ તો એની રત્નની પ્રભાનો થયો, એટલે પણ કહેશે શું રત્નના સંકોચ વિસ્તાર કહે છે, એટલે અહીંયા આ શબ્દ મૂકવામાં આવ્યો કે અવ્યતિરિક્ત પ્રભા સમૂહ વડે તે દૂધમાં વ્યાપે છે. કોણ વ્યાપે છે? કોણ વ્યાપે છે? ખરેખર વ્યાપે છે કોણ? પ્રભા વ્યાપે છે, છતાં પણ ઉદાહરણ લીધું છે ને એટલે એવી રીતે વાત છે કે જેવી રીતે પદ્મરાગ રત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું પોતાથી અવ્યતિરિક્ત પ્રભા સમૂહ વડે તે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ અનાદિકાળથી કસાય વડે મલિનપણું હોવાને કારણે શરીરમાં રહ્યો થકો સ્વપ્રદેશો વડે તે શરીરમાં વ્યાપે છે. જો શરીરમાં વ્યાપે છે એ વાત તો ખરી, પણ એક સરસ વાત બીજી અહીંયા મૂકી દીધી આચાર્ય ભગવાને કે અનાદિકાળથી કસાય વડે મલિનપણું હોવાને કારણે, મલિનપણું કર્મને કારણે નહીં પણ કસાય વડે મલિનપણું હોવાને કારણે. અહીંયા તો લઈને બેસી ગયા છે, બધું કર્મ કરાવે કર્મ કરાવે, કર્મ હોય તો થાય, કર્મને ભગવાન બનાવી દીધો, બીજા લોકો અન્ય મતમાં ભગવાન બધું કરે એની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં. અને અહીંયા આ જૈનમાં ઊંધી માન્યતા લઈને બેસી ગયા છે, કેટલાય લોકો બિચારા ગોળા, બધું કર્મ કરે, કર્મને ભગવાન બનાવી દીધો. અહીંયા તો ના પાડે છે, અહીંયા ક્યાં કર્મની વાત લીધી, એનું મલિનપણું જે છે એ શેને લીધે છે? કસાયને કારણે છે. કે છે કે તેવી જ રીતે જીવ અનાદિકાળથી કસાય વડે મલિનપણું હોવાને કારણે શરીરમાં રહ્યો થકો, એવું છે એટલે એને શરીર સાથે રહેવાનું થયું, પણ શરીરમાં રહ્યો છે તો કેવી રીતે છે? તો કે છે કે શરીરમાં રહ્યો થકો સ્વપ્રદેશો જીવ પોતે પોતાના પ્રદેશો વડે તે શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધમાં ઉભરો આવતા તે પદ્મરાગ રત્નના પ્રભા સમૂહમાં ઉભરો આવે છે, એટલે કે તે વિસ્તાર પામે છે. દૂધમાં ઉભરો આવ્યો એટલે વિસ્તાર વધ્યો, તો જેટલો વિસ્તાર છે એ બધા વિસ્તારમાં એ પેલો પ્રભા સમૂહ પહોંચ્યો, એટલે પ્રભા સમૂહ વધ્યો. શું કહે છે? વળી જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધમાં ઉભરો આવતા તે પદ્મરાગ રત્નના પ્રભા સમૂહમાં ઉભરો આવે છે, અર્થાત તે વિસ્તાર પામે છે, અને દૂધ પાછું બેસી જતા પ્રભા સમૂહ બેસી જાય છે.
તેવી જ રીતે વિશિષ્ટ આહાર આદિના વશે તે શરીર વધતા શરીર વધ્યું તો એમાં શું નિમિત્ત કારણ આપ્યું? આહાર, વિશિષ્ટ આહાર આદિના વશે તે શરીર વધતા. ત્યાં ઉભરો શેને કારણે આવ્યો હતો? સેના નિમિત્તે આવ્યો હતો? એમાં નિમિત્ત કારણ શું હતું? અગ્નિ, અગ્નિનો સંયોગ, એ નિમિત્ત કારણ. દૂધમાં ઉભરો આવવાનું નિમિત્ત કારણ અગ્નિનો સંયોગ. એવી રીતે અહીંયા આ શરીર એ જાડું થઈ જાય, મોટું થઈ જાય, તો એવું થવાનું નિમિત્ત કારણ શું છે? આહાર આદિ. તો કે છે કે તેવી જ રીતે વિશિષ્ટ આહાર આદિના વશે તે શરીર વધતા તે જીવના પ્રદેશો વિસ્તાર પામે છે. એટલે કે શરીર વધ્યું તો એ જ પ્રમાણે જીવના પ્રદેશો પણ એમાં વિસ્તાર પામે છે. જેમ પેલા દૂધની અંદર ઉભરો આવ્યો અને દૂધનું કદ આમ વધ્યું તો એવો પેલો પ્રભા સમૂહ પણ એટલા સુધી ફેલાયો, વધ્યો. એવી રીતે આમાં આ આહાર આદિના નિમિત્તે શરીર જાડું મોટું થયું, ઊંચું થયું, વધ્યું, તો એટલા સુધી આ જીવના પ્રદેશો પણ નો એનો વિસ્તાર પણ ફેલાયો હોય. શરીર વધ્યું તો એ પ્રમાણે એમાં જીવના પ્રદેશો પણ આગળ વધ્યા. એટલે જેટલું શરીર છે એટલા સુધી, છેક સુધી એ વિસ્તાર હોય છે. શરીર નાનું થાય તો એ વિસ્તાર નાનો થાય. સંકોચન અને વિસ્તારની અહીંયા તો વાત લેવી છે. કોના? જીવના પ્રદેશોના. તો કે છે કે આહાર આદિના અવશે તે શરીર વધતા તે જીવના પ્રદેશો વિસ્તાર પામે છે, અને શરીર પાછું ઘટી જતા પ્રદેશો સંકોચાઈ જાય છે. વળી જેવી રીતે તે પદ્મરાગ રત્ન બીજા વધારે દૂધમાં નાખવામાં આવ્યું થકું, મોટું આસન લઈ લઈએ અને એમાં ખૂબ વધારે દૂધ હોય તો એમાં જો નાખવામાં આવે, પહેલા નાનું આસન હતું તપેલી હતી અને હવે મોટી કોઠી લઈએ અને કોઠી ભરીને દૂધ લઈએ અને એની અંદર એ રત્ન નાખીએ, તો એનો પ્રભા સમૂહ કે કોઠીમાં રહેલું એટલું બધું દૂધ છે એ બધાને એ પૂજાસિત કરે, પ્રકાશિત કરે છે. એટલે અહીંયા બીજું વાસણ લીધું અને એમાં વધારે દૂધ છે એમ લીધું. એના ઉપરથી અહીંયા સમજાવવું એમ છે કે બીજું શરીર લઈએ, આ મનુષ્યનું શરીર હતું, પછી હાથીનું શરીર લઈએ, મોટું શરીર લઈએ, તો એમાં પણ એ વ્યાપે, એ સમજાવવું છે. એટલે કે છે કે વળી જેવી રીતે તે પદ્મરાગ રત્ન બીજા વધારે દૂધમાં નાખવામાં આવ્યું થકું, સૌ પ્રભા સમૂહના વિસ્તાર વડે તે વધારે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા મોટા શરીરમાં સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશોના વિસ્તાર વડે, પોતાના પ્રદેશોના વિસ્તાર વડે તે મોટા શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે તે પદ્મરાગ રત્ન બીજા થોડા, ખૂબ થોડા, ઓછા દૂધમાં નાખવામાં આવ્યું હોય, નાનકડી વાટકીમાં દૂધ લઈને નાખવામાં આવે, એકદમ નાની વાટકીમાં લઈને દૂધ હોય એમાં નાખવામાં આવે, તો એમાં એટલા પૂરતો પ્રકાશ આવે. એટલે કે છે કે તે પદ્મરાગ રત્ન બીજા થોડા દૂધમાં નાખવામાં આવ્યું થકું સ્વપ્રભા સમૂહના સંકોચ વડે તે થોડા દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા નાના શરીરમાં સ્થિતિ કરે, અને નાના શરીરમાં એટલે કે આ કીડી મંકોડાના શરીરમાં સ્થિતિ કરે કે એનાથી નાના બેક્ટેરિયામાં પણ સ્થિતિ કરે, તો એમાં એ સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશોના સંકોચ વડે તે નાના શરીરમાં વ્યાપે છે. જેટલું શરીર છે એટલું એનું વ્યાપવું થાય છે. કોનું? જીવના પ્રદેશોનું. પણ એમાં એક પણ પ્રદેશ વધતો નથી કે એક પણ પ્રદેશ ઘટતો નથી. આ ઉદાહરણ દ્વારા સંકોચ વિસ્તારને અહીંયા તો સમજાવવામાં આવ્યો છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે પ્રકાશવામાં સમર્થ એવા વિશુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવવાળા ચૈત્યને ચમત્કાર માત્ર શુદ્ધ જીવાસ્થિકાયથી વિલક્ષણ મિથ્યાત્વ રાગ આદિ વિકલ્પો વડે ઉપાર્જિત જે શરીર નામ કર્મ તેનાથી જનિત, અર્થાત તે શરીર નામ કર્મનો ઉદય જેમાં નિમિત્ત છે એવા
संकोच विस्तारना आधीनपणे जीव सर्वोत्कृष्ट अवगाहे परिणम तो थको सहस्त्र योजन प्रमाण महा मचना शरीर में व्यापे छे जगन्य अवगाहे परिणम तो थको उत्सेद घनांगुलना असंख्य मां भाग जीवड़ा लब्ध पर्याप्त सूक्ष्म निगोदना शरीर में व्यापे छे અને મધ્યમ અવગાહે પરિણમતો થકો મધ્યમ શરીરોમાં વ્યાપે છે. એક જ વાક્ય છે, એમાં બીજી બે ત્રણ વાત પણ સાથે લઈ લીધી કે નાના શરીરમાં મોટા શરીરમાં વ્યાપે એની વાત તો લીધી, પણ સાથે બીજી બે વાત પણ લઈ લીધી છે કે ખરેખર ભગવાન આત્મા કેવો છે. દ્રવ્ય ગુણ પર્યાયની વાત, વિશુદ્ધ જ્ઞાન દર્શન વાળો, ચૈતન્ય ચમત્કાર, એ બધી વાત પણ સાથે લીધી છે. અને એવું હોવા છતાંય કે આ એના જે શુભાશુભ ભાવને કારણે જે સંસાર દશા છે, તો એને લીધે એને કર્મ છે અને કર્મના નિમિત્તે આ શરીર છે. તો એ શરીર સાથે રહ્યો છે તો એ શરીર પ્રમાણ થાય છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Okay.